આપનું હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું રવાના ઉત્તપમ। એના માટે આપણે રવો લીધો છે એક બાઉલ, ખાટી છાશ લીધી છે એક બાઉલ અને જરૂરિયાત મુજબ પાણી, ડુંગળી, ટમેટા, ગરમ મસાલો, ચટણી, મરચું, તેલ ને મીઠું। હવે આપણે સૌપ્રથમ પહેલાં રવાને આપણે 2 કલાક પલાળવાનો હોય છે, એટલે મેં પલાળીને જ લીધો છે। આમાં આ વાટકી એક રવો, 1 વાટકી છાશ અને જરૂરિયાત મુજબ પાણી। અત્યારે જોઈ લેવાનું આપણે, કેટલી જરૂર હોય તો પાણી પાછું એડ કરવાનું છે, બાકી નહીં। જો હજી જાડું છે એટલા માટે હજી આપણે આમાં પાણી એડ કરવું જોઈશે। અને 2 કલાક પલાળવાનું હોય છે એટલે મેં પલાળીને રાખ્યો હતો। આમ જોતું જવાનું, જરૂર મુજબ જ પાણી નાખવાનું છે, કારણ કે આ પાતળું થઈ જાય તો આપણે ઉત્તપમય નહીં થાય અને પાછો આમાં રવો એડ ન કરી શકાય, તો પાછું તેને પલળવા દેવું પડે। એટલા માટે જોઈ લ્યો તમે આટલું ઢીલું રાખવાનું છે। હવે આપણે ગેસ ઓન કરીશું। હવે આપણી લોટી છાલ તપે છે ત્યાં સુધીમાં આપણે આજે મરચા ને એ બધું લીધું છે, એ બધું આપણે મિક્સ કરવાનું છે। જેમાં આપણે એક મોટો બાઉલ લેશું, એમાં ટમેટા, ડુંગળી અને આ મરચું બધું મિક્સ કરશું અને જરૂર મુજબ ચટણી। જો તમારે તીખું વધારે ખાવું હોય તો એ પ્રમાણે એડ કરવાની, ને ઓછું ખાવું હોય તો એ પ્રમાણે ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું। અને આ બેટરમાં પણ મેં મીઠું એડ નહોતું કર્યું, હવે એડ કરવાનું છે સ્વાદ મુજબ। એને હલાવી લેશું પહેલાં, મીઠું ઓગળી જાય એટલા માટે। બાકી આમાં બીજી એકેય વસ્તુ નાખવાની નથી, ખાલી મીઠું જ। અને આને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આ તપી ગઈ છે લોટી, તેમાં તેલ લગાવીશું। આ રીતે નાના નાના જ કરીશું, પછી આને એમાં પાથરી દેવાનું અને જરાક આમ ચમચીથી પ્રેસ કરવાનું જેથી ચોટી જાય, નકર શું થાય છે કે ઉથળ નીકળી જાય છે, અંદર ચોટતા નથી। ફરીથી જરાક તેલ નાખીશું, નથી ત્યાં જોઈ લ્યો, એટલે જો થઈ જાવ થવા મળશે એટલે મેળે ઉખડવા મળશે। આખો ઉકળી જાય પછી આપણે જરાક ઉપર તેલ લગાવીશું આમાં અને ફેરવવાનું છે। હવે એ બાજુ થોડીક વાર થવા દઈશું।
આવી રીતે લાઇટ બ્રાઉન કલરનો થવા દેવાનો છે. જોઈ લો, આ તો આપણો રેસીપી આજની રવા ઉત્તપમ, જે જલ્દી ને ફટાફટ નાસ્તામાં થઈ જાય છે. હવે આપણે આ ઉત્તપમને ટમેટા સોસ સાથે સર્વ કરીશું અને ગરમા ગરમ જ ખાવાની મજા આવશે. તો આ હતી આપણે આજની રેસીપી. જોતા રહો ઇનલ્સ કિચન અને લાઇક અને શેર કરતા